નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં સિંહુજ ગામે વીરેશ્વર મહાદેવનું ઐતિહાસિક શિવાલય આવેલું છે. વીરેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. જૂજ મંદિરોમાં જોવા મળતા મિનારા ધરાવતું લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર રાજ્યમાંથી શિવભક્તો વીરેશ્વર મહાદેવના દર્શન કરવા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ છે તેવું સિંહુજ ગામે આવેલ શ્રી વીરેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક શિવાલય છે. લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મંદિરે આવતા શિવભક્તો વીરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. વીરેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. હાલ મંદિર છે ત્યાં વર્ષો પહેલા રબારીની ગાયના આંચળમાંથી દૂધની ધારા નીકળી હતી અને રબારીએ ગામમાં જાણ કર્યા બાદ ખોદકામ કરતા સ્વયં વીરેશ્વર દાદાનું શિવલિંગ નીકળ્યું હતું. શંકર દાદા ખરેખર સ્વયંભૂત છે. આ તો જેમ બાર લિંગ છે એમાં તેરમું લિંગ છે, પણ આ ગોબડામાં રહેલું આ લિંગા થઈ ગયો, આ તેરમું લિંગ જ છે. દર વર્ષે ચોખામાં વધે સ્વયંભૂત. અને આજુબાજુ બીજું શું, આ બાજુ બ્રાહ્મણનું સ્મશાન છે, આ બાજુ જનરલ સ્મશાન, વચ્ચે દાદાનું મંદિર છે. વીરેશ્વર દાદાનું મંદિર ખૂબ જ પવિત્ર છે. હાલ પણ મંદિર પરિસરમાં કદમના વૃક્ષો મોજૂદ છે. પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા હતા, જેની યાદગીરી રૂપે ધર્મ કી પેઢી અને ભીમધરો એટલે કે ભીમ નદી હાલમાં પણ જોવા મળે છે. દર સોમવારે 2.25 મણ ચોખાની પૂંજ કાગળમાં શિવલિંગ ઉપર ભરવામાં આવે છે. આ ચોખાને પૂંજ વિધિ બાદ નિસંતાન બહેનોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે, જે ચોખાની ખીર બનાવીને બહેનો પ્રસાદ રૂપે ખાય છે અને તેને ઘેર અવશ્ય પારણું બંધાય છે. અનુભૂતિનો વિષય છે, બહુ આનંદ મળે છે. અને કેટલા અજાણ્યા કામો જે કલ્પના બહારના કામો મારા થયા છે એ તો હું શું ભણાવ, પણ ખરેખર આનો અનુભવ કરવાનો વિષય છે. મંદિરનું હું ગમે તેટલું કહીશ, પણ તમે સ્વયં અને અનુભૂતિ કરશો ને ત્યારે જ મહાદેવને મજા આવશે. અતિ પ્રાચીન વીરેશ્વર મહાદેવ મંદિરના શિખર પરના 4 મિનારા છે, જે મંદિરની પ્રાચીનતાની સાક્ષી પુરાવે છે. ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જ્યારે સિંહુજ ગામના ગ્રામવાસી વીરેશ્વર મહાદેવને 13મું જ્યોતિર્લિંગ માને છે. નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિની મનોકામના લઈ ખાસ વીરેશ્વર દાદાના ચરણે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. વીરેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો પરદેશ જવા વિઝા મળે તેની પણ ટેક રાખે છે, તો જેમના લગ્ન ના થતા હોય તેવા ભક્તો પણ પોતાની અરજ દાદાના ચરણોમાં મૂકે છે. સાહેબ અમારે જમીન વિશે અમુક એવો ભાઈઓનો કોઈ એવો ઝઘડો એ હોય ને તો દાદા
આપણે કહીએ આ દીદી કે દાદા એનું સોલ્યુશન તમે કરજો, એવા મારા બે ચાર મને મહારાજ છે, તમે ક્યાંક ગભરાશો નહીં. મારે એક ભાઈ તલાટી છે, મારો છોકરો, એ મારી ચાર વીઘો જમીન લઈ ગયો ને તમે દાદાને કહ્યું કે એનું પરિણામ શું વાલજી. તો મારે 32 વર્ષ સુધી નિસંતાન હતો, પણ દાદા એ પણ ઈચ્છા પૂરી કરી છે. અમારે અહીંયા આગળ જે આસ્થા રાખે ને એ દાદો અમારી જીતે ફરિયાદ હતો પણ માણસ થી ઇવન એનારા એ હોય બહારના માણસ હોય એમની સુધી નહીં પણ બ્રાહ્મણોના સ્મશાન અને સામાન્ય સ્મશાનની વચ્ચે આવેલા ભોળેનાથના મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત ઝળહળે છે. હવાની લહેરખી સાથે જાણે ધર્મનો સંદેશ વહેતો કરતી હોય તેમ ભોળેનાથના મંદિર પરની ધજા લહેરાતી રહે છે.